ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ. હવે જે છે આપણે લેક્ચર આપણે યુનિટ વનનો જે છે એ લઈશું આગળ. મેં તમને પહેલાં લેક્ચરમાં પહેલાં વિડીયોમાં ઇન્ટ્રોડક્શન તમને એક્સપ્લેન કર્યો હતો, પછી ઇમ્પોર્ટન્ટ ઓફ ટેકનિકલ કોમ્યુનિકેશન એ પણ આપણે જોયું હતું. જનરલ એન્ડ ટેકનિકલ કોમ્યુનિકેશન વચ્ચે બંને વચ્ચે જે ડિફરન્સ છે એ પણ આપણે જોયું હતું. એન્ડ ઓબ્જેક્ટિવ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ટેકનિકલ કોમ્યુનિકેશન એ પણ ડિસ્કશન કર્યું હતું. એન્ડ સાયકલ એન્ડ ધ લેવલ ઓફ કોમ્યુનિકેશન. તો આપણે અહીંયા કરી રહ્યા હતા કે લેવલ ઓફ કોમ્યુનિકેશન. તો આપણે જે 5 ટાઈપના લેવલ છે કોમ્યુનિકેશનના એ આપણે જોઈ રહ્યા હતા. એમાં છે એક એક્સ્ટ્રા પર્સનલ કોમ્યુનિકેશન. મેં તમને કહ્યું હતું કે જે તમારા પેટ સાથે, તમારા એનિમલ સાથે તમે જો કોઈ કોમ્યુનિકેશન કરતા હોય તો એને એક્સ્ટ્રા પર્સનલ કોમ્યુનિકેશન કહેવાય. ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન પણ મેં સમજાવ્યું હતું કે તમારા બોડીને કંઈ પણ થઈ રહ્યું છે અને તમે માઇન્ડ જે છે એ કમાન્ડ આપે છે તો એને શું કહેવાય છે, ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન. ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન તો એ જે છે એ સિક્રેટ કોમ્યુનિકેશન કહેવાય. એટલે કે કોઈ બે વ્યક્તિ હોય કે બે ત્રણ વ્યક્તિ હોય એ બંને જે છે વાત કરે છે, કોઈને ખબર નથી પડતી એ રીતનું જે કોમ્યુનિકેશન કરે છે તો એને ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન કહેવામાં આવે છે. અને લાસ્ટ જે છે ઓર્ગેનાઇઝેશનલ કોમ્યુનિકેશન, એ આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું કે ઓર્ગેનાઇઝ્ડ કે કોમ્યુનિકેશનને આયોજિત કરવામાં આવતું હોય છે અને પછી એ કોમ્યુનિકેશનને અલગ અલગ પ્રકારે કે ઇન્ટરનલ ઓપરેશનલ હોય કે એક્સટર્નલ ઓપરેશનલ હોય કે પર્સનલ હોય. તો હવે જે છે એ આપણું 5th એટલે કે 5મું જે લેવલ જે છે એ છે માસ કોમ્યુનિકેશન. તો માસ કોમ્યુનિકેશનને આપણે જોઈએ. માસ કોમ્યુનિકેશન ઇઝ મિન્ટ ફોર ધ લાર્જ ઓડિયન્સ એન્ડ ધ રિક્વાયર અ મીડિયમ ઓફ ટ્રાન્સમિટ ઇન્ફોર્મેશન. એટલે કે એમાં ઘણા બધા ઓડિયન્સ માત્ર એક વ્યક્તિ ન હોય, એમાં ઘણા બધા લોકો હોય. જેમ કે તમે એક ટીવી જુઓ છો ઘરે, તો એ ટીવી જુઓ છો તો એ શું છે, તો કે માસ કોમ્યુનિકેશનનો ભાગ છે. એક કારણ કે તમે એક વ્યક્તિ નથી જોઈ રહ્યા ટીવી, તમારી સાથે ઘણા બધા લોકો જે છે એ ન્યૂઝ જોઈ રહ્યા છે, કોઈ પણ મૂવી હોય કે કાંઈ પણ હોય. તો એ પ્રકારનું કોમ્યુનિકેશન એ બધું શું કહેવામાં આવે છે, માસ કોમ્યુનિકેશન. પછી મોબાઈલ લઈ લ્યો, એમાં કોઈ વિડીયો હોય કે કાંઈ પણ હોય, તો એ બધા એક શેનો ભાગ છે, તો કે માસ કોમ્યુનિકેશનનો. કે એના એમાં કોઈ એક પર્ટિક્યુલર કોઈ પર્સન કોમ્યુનિકેશન નથી કરતો, એમાં એક આખો માસ એટલે કે આખું લોકોનું સમૂહ જે છે. કે તમે ધારો કે તમે ઝી ટીવી ન્યૂઝ કે કોઈ પણ ન્યૂઝ જુઓ છો તો તમે એક આખો માસ એની માટે બનો છો, એ ન્યૂઝ ચેનલ માટે. તો એ શું છે, તો કે માસ કોમ્યુનિકેશન. ધેર આર ધર સેવરલ માસ મીડિયા સચ એઝ જર્નલ, બુક, ટેલિવિઝન, ન્યૂઝપેપર. એટલે ન્યૂઝપેપર પણ માસ મીડિયામાં જ આવે, કારણ કે તમે એક વ્યક્તિ જે છે એ નથી પ્રિફર કરતા, પણ ન્યૂઝપેપર તો દરેક વ્યક્તિ એટલે કે જેને ઇન્ટરેસ્ટ છે એ દરેક વ્યક્તિ આમાં જોડાયેલો છે. એન્ડ બુક્સ અને ટેલિવિઝન, તો એ બધા જે છે તો એ બધા શેમાં આવશે, તો માસ કોમ્યુનિકેશનમાં આવશે. ધ ઓડિયન્સ ઇઝ ધ હેટરોજિનિયસ એન્ડ ધ એનોનિમિયસ એન્ડ ધ એપ્રોચ ઇઝ ધ ઇમ્પર્સનલ. એટલે કે ત્યાં ઓડિયન્સ હોય એ એનોનિમિયસ હોય, એટલે કે કોઈ ન્યૂઝ લખે છે, કોઈ જર્નાલિસ્ટ કોઈ ન્યૂઝ લખે છે તો ન્યૂઝમાં એને એ નથી ખબર કે એ કયા ઓડિયન્સ વાંચશે, કેવા ઓડિયન્સ વાંચશે, એને એ નથી ખબર કે કયો વ્યક્તિ જે છે આ ન્યૂઝ જે હું લખું છું ન્યૂઝપેપરમાં એ કયો વ્યક્તિ રીડ કરશે, એને એવી બાબત કંઈ ખબર હોવાની નથી. એટલા માટે એ શું કહેવાય, એનોનિમિયસ કહેવાય. નાઉ ધ પ્રેસ ઇન્ટરવ્યુ ગિવિંગ બાય ધ ચેરમેન of the large firm and the advertisement for the particular product or service and like take the place through the mass media. This type of communication is more pursuing in the nature than any other form and require almost the care on the part of the sender and while the encoding the message. એટલે કે તમે કોઈ એડવર્ટાઇઝ પ્રોડક્ટની એડવર્ટાઇઝ જુઓ છો,
ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પતંજલિ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ જોવો છો, તો એ પણ શેનો ભાગ છે? એડવર્ટાઇઝમેન્ટ, દરેક એડવર્ટાઇઝમેન્ટ ન્યૂઝપેપરમાં આવતી હોય કે ટીવીમાં આવતી હોય કે હવે તો મોબાઈલમાં પણ આવે છે, કે તમે યુટ્યુબ પર જોતા હોય તો યુટ્યુબ પર ઘણી વખત, કેટલી વખત તમે સ્કીપ પણ ના કરી શકો એડવર્ટાઇઝમેન્ટ, એ રીતે પણ આવતી હોય એડવર્ટાઇઝમેન્ટ. તો એ બધા શેનો ભાગ છે? તો કે માસ કમ્યુનિકેશનનો ભાગ છે. This type of communication is more pursuing in nature than any other form and require almost the care on the part of the sender while the encoding the message. એટલે કે સામેવાળો જે છે એ એન્કોડ કરે છે મેસેજને. Oral communication through mass media require equipment such a microphone, amplifiers. તો આ બધા જે છે એ ઓરલ કોમ્યુનિકેશનમાં કેવી રીતે હોય? કે ઓરલ કોમ્યુનિકેશન એટલે બોલીને કોઈ વ્યક્તિને તમે મેસેજ કે એમ કરીને કરો, મેસેજ કે કોઈ પણ તમને ટીવીમાં બતાવતા હોય, તો એ ન્યૂઝ રીડ કરતા હોય, તો એ જે છે એ ઓરલ કોમ્યુનિકેશન છે. અને જ્યારે એ ન્યૂઝની નીચે એક હાઇલાઇટ આવે, કે નીચે તમને ખ્યાલ હોય તો એક પટ્ટીમાં ન્યૂઝ આવતા હોય નીચે, અને સામેવાળા જે છે એ બોલતા પણ હોય, તો એ નીચે આવે છે એ બધા જે છે એ ઓરલ કોમ્યુનિકેશન નથી, એ રિટન કોમ્યુનિકેશન કહેવાય. રિટન ફોર્મ નીડ પ્રિન્ટ એન્ડ વિઝ્યુઅલ મીડિયા, કે પ્રિન્ટ અને વિઝ્યુઅલ મીડિયામાં એ લોકોને રિટન, અત્યારે આપણે ન્યૂઝપેપર રીડ કરીએ તો એ રિટન ફોર્મમાં કહેવાય, અને જ્યારે બીજા બધા મીડિયા જે છે ન્યૂઝમાં ને એમાં બધા આવતા હોય તો એ બધા ઓરલ મીડિયા કહેવાય. The characteristics of the mass communication are as the followed. Large reach, mass communication has a capacity to reach audience scattered over the wide geographical area. કે large reach એટલે કે દરેક ક્ષેત્રે એ પહોંચી શકે એ રીતે, કે નાનાથી લઈને મોટા ક્ષેત્રે એ પહોંચી શકે ઓડિયન્સને, તો એ રીતે વાઇન્ડ જે છે જિયોગ્રાફિકલ એરિયામાં એ રીતે ઓડિયન્સને પહોંચે. કારણ કે માસ કોમ્યુનિકેશન કઈ રીતનું છે કે એ માત્ર એક વ્યક્તિને નથી પહોંચવાનું. તમે એક ન્યૂઝ રીડ આવતા હોય તો તમે એમ ના માની લો કે તમને જ ન્યૂઝ તમે સાંભળો છો એટલે તમને જ ખબર છે, એવું નથી. એ ન્યૂઝ દુનિયામાં કોઈ પણ વ્યક્તિને એને ખબર હોય જો એને જોયા હોય તો. Impersonality. The mass communication is largely impersonal as the particular participants are unknown to reach to each other. To impersonality ke jem ke માસ કોમ્યુનિકેશન એ પર્સનલ નથી હોતું બધી રીતે, એ ઇમ્પર્સનલ હોય છે, કે એક વ્યક્તિનું તરીકે એમાં વ્યૂ ન આપતા હોય. કોઈ ડિબેટ હોય તો એમાં પણ બે ચાર વ્યક્તિને લેવામાં આવેલા હોય, એક પર્સનલ વ્યૂ ન આપી શકે એ લોકો, તો એમાં પણ બે ચાર વ્યક્તિઓને ભેગા કરીને પછી એને ઇમ્પર્સનલ બનાવવામાં આવે કે એ પર્સનલ ન હોય. ધ પ્રેઝન્સ ઓફ ધ ગેટકીપર, તો ગેટકીપરનું પ્રેઝન્સ જે છે એ શું છે? તો કે માસ કમ્યુનિકેશન નીડ એડિશનલ પર્સન એન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓર ધ ઓર્ગેનાઇઝેશન ટુ કન્વે ધ મેસેજ ફોર ધ સેન્ડર એન્ડ ધ રિસીવર. ધીસ ધ ગેટકીપર ઓર મેડિટેટર કુડ બી ધ પર્સન ઓર એન્ડ ધ ઓર્ગેનાઇઝડ ગ્રુપ ઓફ ધ પર્સન એક્ટિવ ઇન ધ ટ્રાન્સફરિંગ ઓર ધ સેન્ડિંગ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ સોર્સ ઓફ ધ ટાર્ગેટ ઓડિયન્સ થ્રુ અ માસ મીડિયા. એટલે કે કોણ, કયા વ્યક્તિ જે છે એ તમારા આ જે છે ઇન્સ્ટિટ્યૂટમાં હોય કે પર્સનનું હોય, ઓર્ગેનાઇઝ કરવામાં આવેલું હોય, તો એ ગેટકીપર એટલે કે સામે જે છે એ કયો વ્યક્તિ જે છે એને ખબર નથી હોતી માસ કોમ્યુનિકેશનમાં. For example, in the newspaper, editor decide which new make to the hand of the reader. The editor is therefore the gatekeeper in the mass communication process. એટલે કે ગેટકીપર છે, તો આમાં જે ન્યૂઝપેપરમાં એવું હોય કે એડિટર જે છે એને કયા, એને પોતે જે છે એ કંઈક લખે છે, તો એ રીડરને કઈ રીતે પહોંચાડવું એ એનામાં કલા હોય છે, કે રીડરને કઈ રીતે એને પહોંચાડવું કે જેથી કરીને એને પોઝિટિવ રીતે લોકો લઈ શકે, તો એ એના ઉપર છે. તો આ રીતનું જે છે માસ કોમ્યુનિકેશન છે. તો આઈ હોપ તમને જે છે આમાં કોઈ ડાઉટ નહીં હોય કે કોમ્યુનિકેશનના લેવલ છે
એમાં તમને કોઈ ડાઉટ નહીં હોય. બિકોઝ આપણે મેં તમને એકથી એક તમને એક્ઝામ્પલ પર્સનલ કે એ બધા આપીને મેં તમને એક્સપ્લેન કર્યું કે લેવલ કયા કયા છે, કે કયા કોને કયા રીતનું કોમ્યુનિકેશન કહેવાય. અને હજી પણ આગલા કોમ્યુનિકેશનના લેવલ તમને ન ખબર હોય તો તમે આગલું વિડીયો પણ જોઈ શકો, જેથી કરીને તમે ખ્યાલ આવી જાય. હવે જે છે એ ફ્લો ઓફ કોમ્યુનિકેશન. કોઈ પણ કોમ્યુનિકેશન છે એનો ફ્લો છે એ ખૂબ જરૂરી છે. બિકોઝ વાય? ઇફ ધ ફ્લો ઇઝ ગુડ ધેન કોમ્યુનિકેશન વિલ બી ઓટોમેટિકલી ગુડ. કે જે ફ્લો જે છે એ તમારો બરોબર હશે તો કોમ્યુનિકેશન જે છે એ તમારું સક્સેસફુલ હશે. જો ફ્લો જ એક્ઝેક્ટલી નહીં હોય તો એ કોમ્યુનિકેશન જે છે એ સામેવાળો વ્યક્તિ જે છે સમજી શકશે નહીં. ફોર્મલ કોમ્યુનિકેશન રેફર ટુ કોમ્યુનિકેશન ધેટ ધ ફ્લો ધ ઓફિશિયલ હાયરાર્કી એન્ડ ઇટ્સ ધ રિક્વાયર ટુ ડુ વન્સ જોબ. એટલે કે આ જે છે એ કોમ્યુનિકેશન ફ્લો કઈ રીતે કરે છે તો ઓફિશિયલ હાયરાર્કી ઊભી કરે છે. જેમ કે તમે તમારા કંપનીમાં કામ કરતા હોય કે કાંઈ પણ તમારા ક્યાંય પણ હેડ હોય તો તમારું એ હેડ સામે તમારું કોમ્યુનિકેશન કઈ રીતનું હશે તો ડાઉન જ હશે. તો ડાઉન એટલે કે તમારે એની સાથે અમુક મર્યાદિતમાં વાત કરવી પડશે. તો એને શું કહેવામાં આવે છે? હાયરાર્કી કહેવામાં આવે છે. તો એ પ્રકારની હાયરાર્કી ઊભી થાય કે તમે તમારા કંપનીના બોસ હોય તો એની સાથે તમારે અલગ રીતે કોમ્યુનિકેશન કરવું પડે. જ્યારે તમારા કલીગ્સ હોય એટલે કે તમારા સ્ટાફના મેમ્બર્સ હોય એની સાથે પણ તમારે કોમ્યુનિકેશન અલગ રીતે કરવાનું હોય. તો જ્યારે તમે તમારા બોસ સાથે કે કોઈક તમારા હેડ સાથે વાત કરો છો તો ત્યાં શું ઊભી થાય છે? હાયરાર્કી ઊભી થાય છે. ઇન અધર વર્ડ્સ, ઇટ ઇઝ ધ ફ્લો ઇઝ થ્રુ ધ ફોર્મલ ચેનલ ધ મેઇન લાઇન ઓફ ધ ઓર્ગેનાઇઝેશનલ કોમ્યુનિકેશન. ઇન્ટરનલ ઓપરેશનલ એન્ડ ધ એક્સટર્નલ ઓપરેશનલ કોમ્યુનિકેશન ઇઝ અ ફોર્મલ. કે ઇન્ટરનલ અને ઇન્ટરનલ ઓપરેશનલ એન્ડ એક્સટર્નલ ઓપરેશનલ, અંદરખાનાનું અને બહારનું જે વાત કરે એ રીતના. ઇન ફેક્ટ ધ બલ્ક ઓફ ધ કોમ્યુનિકેશન ધેટ ધ બિઝનેસ નીડ ફોર ધ ઓપરેશન ફ્લો થ્રુ ધ ફોર્મલ ચેનલ્સ. કે કોઈ બિઝનેસ છે અને કોઈ પણ જગ્યાએ, કે બિઝનેસ જ નહીં દરેક જગ્યામાં, કે તમારે ઇન્ટરનલ પણ ઓપરેશનલ હોય એક્સટર્નલ પણ ઓપરેશનલ હોય, તમારે અમુક બાબતો જે છે એ અમુક સિક્રેટ રાખવાની હોય કંપનીમાં, કે તમારા ક્લાયન્ટને પણ ખબર ન પડે ત્યાં સુધીની સિક્રેટ રાખવાની હોય, અને તો એ જે પ્રકારનું છે તો ઇન્ટરનલ ઓપરેશનલ. અને એક્સટર્નલ એટલે કે તમારે બધાને કહેવાનું છે. તમારી ક્લાયન્ટને શું, તમારી પ્રોડક્ટ જે લે છે એને તમે જે બદલાવ કરો છો એ બાબત કહેવાની છે, તો એને કહેવામાં આવે છે એક્સટર્નલ ઓપરેશનલ. તો એ દરેકમાં હોય છે. ધ મેનેજિંગ ડાયરેક્ટર, હવે મેનેજિંગ ડાયરેક્ટરથી કઈ રીતે કામ આગળ વધે છે તો એ જોઈએ. તો એમાં કોઈ વ્યક્તિ જે છે એમાં એવું નથી કે એ 3 ડાયરેક્ટર બનાવે જ તે, એવું જરૂરી નથી હોતું. એ ઘણી વખત 2 હોય, 4 હોય, વધારે પણ હોય, ઓછા પણ હોય. પણ આપણને અહીંયા ડાયાગ્રામ કયો આપ્યો છે? 2-3 ડાયરેક્ટરનો આપ્યો છે. પહેલાં તો 3 ડાયરેક્ટર હોય, એટલે કે ફર્સ્ટ ડાયરેક્ટર હોય તો એના નીચે 3 મેનેજર કામ કરતા હોય, પછી સેકન્ડ ડાયરેક્ટર એ હોય એના નીચે 3 મેનેજર કામ કરતા હોય, પછી થર્ડ ડાયરેક્ટર હોય. મોસ્ટ ઓફ બધે આવું હોય છે કે ડાયરેક્ટર હોય છે એ 3 વ્યક્તિઓને બનાવવામાં આવતા હોય છે, એટલા માટે અહીંયા આ રીતનો ડાયાગ્રામ આપેલો છે. અને થર્ડ ડાયરેક્ટર હોય એમની નીચે પણ 3 જે છે એ મેનેજર હોય છે. તો અહીંયા જે છે એ સાઇનનું પણ તમને કહી દીધું છે કે લિટરલ હોરિઝોન્ટલ, કે લિટરલ હોરિઝોન્ટલ. આને ડાયરેક્ટર 2 ને પછી આ મેનેજર સાથે પણ એમને સંબંધ હોય, કારણ કે આ મેનેજર સાથે એને સંબંધ હોય, પછી લાસ્ટ હોય એમની સાથે એને કાંઈ સંબંધ ન હોય. આ રીતનું જે છે એ લોકોનું વચ્ચે જે છે એ ચાલતું હોય. એક્ઝામ્પલ તરીકે, વેન અ મેનેજર ઇન્સ્ટ્રક્ટ ધ સબઓર્ડિનેટ ઓન ધ સમ મેટર, ઓર વેન એન્ડ ધ એમ્પ્લોઈઝ બ્રિંગ અ પ્રોબ્લેમ ટુ ધ સુપરવાઇઝર અટેન્શન, ધ કોમ્યુનિકેશન ઇઝ અ ફોર્મલ. સિમિલરલી, વેન 2 એમ્પ્લોઈઝ ઇઝ ધ ઇન્ટરેક્ટ ટુ ડિસ્કસ અ કસ્ટમર્સ ઓર્ડર, ધ કોમ્યુનિકેશન ઇઝ અ ફોર્મલ. કે તમે 2 એમ્પ્લોઈઝ જે છે એ એકબીજા વચ્ચે ડિસ્કશન કરે છે કસ્ટમર વચ્ચે, અને એ કસ્ટમર વચ્ચેનું ડિસ્કશન થાય છે તો એ વચ્ચે ડિસ્કશન થાય છે તો એ પણ શું છે? તો ફોર્મલ છે.
इन्फॉर्मेशनल ऑफ द वेरियस काइंड ऑफ फॉलोइंग थ्रू फॉर्मल चैनल सच एज द पॉलिसी और प्रोसीड्यूर चेंज एंड ऑर्डर इंस्ट्रक्शन एंड द कॉन्फिडेंटल रिपोर्ट. फॉर्मल कम्युनिकेशन के एमां पछी ऑर्डर होय कंईक पॉलिसी होय कंपनी होय तो एमां ऑर्डर होय पछी पॉलिसी होय क्यांक ऑर्डर होय कॉन्फिडेंट रिपोर्ट के कोई व्यक्ति जे छे ई तमने रिपोर्ट आपे मैनेजर होय तो पछी ए रीतने फॉर्मल कम्युनिकेशन थतु होय. फॉर्मल कम्युनिकेशन केन बी द फ्लो इन द वेरियस डायरेक्टर वर्टिकल लिटरल एंड डायगोनल. तो आ रीतनो जे छे ए अलग प्रकारे के एना त्रण रीते जे फॉर्मल कम्युनिकेशन मैं तमने इनफॉर्मल अने इनफॉर्मल में कह्युं हतुं के फॉर्मल कम्युनिकेशन कोने कहेवाय के तमे तमारा कोई कंपनीना व्यक्ति साथे वात करो छो तो ए बधी वातचीत जे छे ए फॉर्मल लैंग्वेजमां करता होय एटले फॉर्मल कम्युनिकेशन कहेवाय. ज्यारे इनफॉर्मल एटले के तमे तमारा फ्रेंड साथे के तमारी फेमिली साथे ए बधा साथे वात करो छो ત્યારે એ કોમ્યુનિકેશન કરો છો એ છે ઇન્ફોર્મલ. તો એ તો તમને મેં પહેલાં પણ બે ત્રણ વાર કહેલું તો અહીંયા આઈ થિંક તમને સમજાઈ ગયું હશે. હવે એના ડાયરેક્ટર એટલે કે ત્રણ પ્રકારના જે છે એ કોમ્યુનિકેશન જે છે એમાં ડાયગોનલ ને એ બધા છે વર્ટિકલ લેટરલ. તો એ આપણે જોઈએ. આઈ થિંક અહીંયા સુધી તમને મે બી તમને સમજાઈ ગયું છે બીકોઝ આ પોઈન્ટ થ્રુ આઉટ હું તમને એક્સપ્લેન કરીશ એટલે એ નેક્સ્ટ વિડીયોમાં હું તમને એક્સપ્લેન કરું છું. અને આઈ હોપ તમને અહીંયા સુધી તો પરફેક્ટલી સમજાઈ ગયું હશે બીકોઝ એટલું બધું જે માનીએ છીએ એ રીતનું ડિફિકલ્ટ નથી. કારણ કે આ જે છે કોમ્યુનિકેશન એ આપણે ડેઇલી લાઈફનો એક પાર્ટ છે કે તમે એક જ દિવસ કોમ્યુનિકેશન કરો છો અને એક દિવસ નથી કરતા એવું નથી કે તમારો ડેઇલીનો ભાગ છે. તમે અમુક વખત પ્રોફેશનલ કોમ્યુનિકેશન પણ કરો છો અને આમ પણ કોમ્યુનિકેશન ઇન્ફોર્મલ પણ કરો છો. તો આ ત્રણ આગળ વર્ટિકલ ને બધા કોમ્યુનિકેશન હું આગલા વિડીયોમાં અત્યારે લઉં છું તમારું.